વલસાડ જિલ્લા એલસીબી પોલીસ હાઈવે રોડના ગુંદલા ઓવરબ્રિજ પાસેથી દમણથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાંથી રૂપિયા 21.68 લાખનો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રકના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. રૂપિયા 36.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસના સબ ઇન્સ્પેક્ટર સીએચ પનારા તેમજ સીએચઆઈ મિયા મોહમ્મદ શેખ અને હેડ કોન્સ્ટેબલ વિજય શાલીગ્રામ તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નિલ હેનમભાઈ અને રીતેશ ચિમનલાલ ગુંદલા ઓવરબ્રિજ પાસે નાઇટ પેટ્રોલિંગમાં હતા તે વખતે કોન્સ્ટેબલ સ્વપ્નિલને ટાટા ટ્રકમાં પ્લાસ્ટિકની દાણીની આડમાં ઇંગ્લિશ દારૂ લઈ જવાતો સુરત તરફ લવાર આવવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબી પોલીસે રૂપિયા 21.68 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ટ્રકમાંથી કબજે કરી તેના ચાલક રૂપેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ અને બળદેવસિંહની ધરપકડ કરી હતી. આ અંગે વધુ તપાસ વલસાડ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.